हेलो फ्रेंड्स, यूट्यूब चैनल में आपनो स्वागत छे। हूँ 59 नंबर नी शाळा माथी आवु छु। आजे आपणे धोरण 4 विषय गणित अर्धु अने पा एकम विषय समझी शू। आखू अने अर्धु एटले शू? कोई आखी वस्तुना बे सरखा भाग करवामां आवे तो तेने अर्धु कहेवाय। एटले के जेने आपणे अपूर्णांकमां लखवुं होय तो एकना छेदमां बे एटले के एक दुतियांश आपणे लखी शकीए। घणी वखत तमने परीक्षामां पण एवुं पूछाय छे के एक दुतियांश भागमां रंगपूर्णी करो, तो आपणे शुं समजीशुं? हवे के तमने अर्धा भागमां रंगपूर्णी करवानुं कहे छे। हवे पा एटले शुं? तो के अर्धानुं अर्धुं एटले के पा। એટલે કે મમ્મી તમને એક રોટલી આપે એનો ચોથો ભાગ હોય તેને આપણે પા તરીકે ઓળખીશું। અને તેને આપણે અપૂર્ણાંકમાં લખવું હોય તો એકના છેદમાં 4 આપણે લખી શકીએ। એટલે કે તમને 4 સરખા ભાગ છે તેમાંથી તમને એક ભાગમાં રંગપૂર્ણી કરવાનું કહે છે। હવે પોણું એટલે શું? તો કે એક વસ્તુના 3 ભાગ હોય તેને આપણે પોણું કહીશું। આખી રોટલી હોય એમાંથી 3 ભાગ તમને આપવામાં આવે તો તેને પોણી રોટલી કહેવાય। આપણે ઘણી વખત રોજિંદા જીવનમાં પણ આપણે એવું બોલતા હોઈએ છીએ કે પોણો વાગ્યો, કે પોણો ગ્લાસ દૂધનો ભર્યો છે। તો પોણું એટલે કે 3 ના છેદમાં 4, તો 3/4 આપણે એવી રીતના તેને ઓળખીશું। રોજિંદા જીવનમાં આખું, અડધું, પોણું આ બધું બહુ ઉપયોગમાં આપણે આવે છે। અહીં જો એક લિસ્ટ આપ્યું છે અને તમારે ખરીદી કરવા જવાનું છે, તો પહેલાં આપણે એ યાદ રાખીશું કે 1 કિલોગ્રામ = 1000 ગ્રામ। હવે તમને મમ્મીએ જે આ લિસ્ટ આપ્યું છે તેમાં તમને શું કહ્યું છે કે બટાકા છે તે તમારે અડધો 1/2 એટલે કે 1/2 કિલો બટાકા લેવાના છે। તો આપણે પહેલાં સૌપ્રથમ જે દુકાનનું લિસ્ટ છે તેમાં આપણે જોઈશું કે બટાકાના ભાવ છે તે 12 રૂપિયા છે। એટલે કે 1000 ગ્રામના ભાવ 12 રૂપિયા છે। તો 1000ના અડધા કેટલા? તો કે 500 ગ્રામ। 500 ગ્રામના અડધા કેટલા? તો કે 250 ગ્રામ। એટલે આપણે બટાકા 1/2 કિલો લેવાના છે તો આપણે 500 ગ્રામ બટેકા લેવાના થશે। અને આપણે તેના ભાવ આપણે 12ના અડધા એટલે કે 6 રૂપિયા ચૂકવશું। હવે કોળું તમારા લિસ્ટમાં 2 કિલોગ્રામ લેવાનું તમને કીધું છે, તો કોળાના ભાવ 4 રૂપિયા છે। તો હવે તેમના ડબલ એટલે કે 4×2 = 4×8 રૂપિયા આપણે એને આપીશું। હવે ગાજર જોવો, ખાસ 1/4, 1/4 ગાજર તમને લેવાના કીધા છે। તો 1000ના અડધા 500, 500ના અડધા 250, એટલે કે તમે ગાજર છે એ આપણે 4 ભાગમાંથી 1 એટલે કે 250 ગ્રામ ગાજર ખરીદીશું। એવી રીતના અહીં એક બીજો મેં કોયડો લીધો છે કે દૂધની વહેંચણી સરખા ભાગે કરવી, પણ એમાં પણ આપણે એ જ યાદ રાખીશું કે 1 લિટર = 1000 મિલી લિટર। હવે અહીં 1 દૂધની બોટલ ભરેલી છે તેમાંથી તમારે 4 બોટલમાં સરખા ભાગે દૂધની વહેંચણી કરવાની છે। તો સૌથી પહેલાં આપણે 1000 મિલીલિટરના અડધા કરીએ તો કે 500 મિલીલિટર। હવે 500 મિલીલિટરના અડધા કરીએ તો કે 250 મિલીલિટર, એટલે કે દરેક બોટલમાં 250 મિલીલિટર 250 મિલીલિટર દૂધ આવશે। તેવી રીતના બીજો અહીં કોયડો મેં એક લીધો છે કે એવી રીતના દૂધ ભરવાનું છે કે 1 બોટલમાં 3/4 લિટર અને બીજી બોટલમાં 1/4 દૂધ ભરવાનું છે। એટલે કે પહેલી બોટલમાં આપણે એવું સમજીશું કે 3 ભાગનું અને બીજી બોટલમાં 1 ભાગનું દૂધ ભરવાનું છે। એટલે કે 3 ભાગ એટલે કે પહેલી બોટલમાં 750 મિલીલિટર દૂધ ભરાશે અને બીજી બોટલમાં 250 મિલીલિટર દૂધ ભરવા સમાઈ શકશે। તો અડધું છે, પા છે અને પોણું છે એ કોયડા ઉકેલમાં પણ ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનું સાબિત થાય છે। તો મને વિશ્વાસ છે કે તમને આ સમજાઈ ગયું હશે। થેન્ક યુ બાળ મિત્રો, આભાર।
हेलो फ्रेंड्स, यूट्यूब चैनल में आपनो स्वागत है। हूँ 59 नंबर नी शाळामांथी आवुं छुं। आज आपणे धोरण 4 विषय गणित